રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર ગટર ઉભરાવાની સમસ્યાઓથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે વિસનગરમાં આવેલ તિરુપતિ સોસાયટી અને પ્લેટિનમ રેસિડેન્સી આગળ ગટર ઉભરાવાની સમસ્યાથી બેફામ ગંદકી જામી રહી છે, જેને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા આ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી હતી. વિસનગરમાં આવેલી તિરુપતિ સોસાયટી અને પ્લેટિનમ રેસિડેન્સીના 60 જેટલા પરિવાર રહી રહે છે, ત્યારે ગંદા પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટર નાખવામાં આવી હતી, પરંતુ અહીં છેલ્લા 20 દિવસથી જૂનો રોડ ખોદીને આરસીસીનો નવો રોડ બનાવવામાં આવી રહ્યો છે. ખોદકામ દરમિયાન ગટર અને પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જવા પામી છે. આ કામ કરનાર એજન્સી દ્વારા હાલ ગટરનું કોઈપણ લેવલિંગ કે કામ કરવામાં આવ્યું નથી, જેથી પ્લેટિનમ રેસિડેન્સી પાસે પાછલા 4 દિવસથી ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ઉભરાઈને રસ્તા ઉપર થઈ ખુલ્લી જગ્યા પાસે એકઠું થયું છે. આ દૂષિત પાણીથી આજુબાજુના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રેસિડેન્સીમાં રહેતા રહીશોને અવર જવરમાં ખૂબ હાડમારી વેઠવી પડી રહી છે. નાના બાળકો તો ગંદા પાણીમાં ચાલતા લખીને પડી પણ જાય છે. લેવલિંગ બરાબર ન હોય તેમજ મુખ્ય રસ્તાઓમાં મોટી ચેમ્બર પણ બનાવી ન હોય આ સમસ્યા સર્જાઈ રહી છે. હાલમાં પ્લેટિનમ રેસિડેન્સી આગળ ભૂગર્ભ ગટર ઉભરાય છે, તેનું કારણથી ગટરના પાણીના નિકાલની દિશા તરફ આગળ જવાને બદલે ગંદુ પાણી પાછું પ્રેશરથી આવતું હોય અને ગટર ઉભરાય છે. ગટર ઉભરાઈ રહી છે, જેને કારણે ખૂબ ખરાબ વાસ આવી રહી છે. મચ્છરોનો ત્રાસ પણ વધી રહ્યો છે, જેને કારણે ડેન્ગ્યુ જેવા રોગો પણ થઈ શકે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આ વિસ્તારની મુખ્ય રોડ ઉપર આવેલ તમામ ચેમ્બરો ખોલીને પાણી જવા માટે જે કાંઈ અવરોધ હોય તેને દૂર કરવામાં આવે છે, તેમજ પ્રેશર મારવામાં આવે તો નિકાલવાળી જગ્યાઓ ખુલ્લી થાય અને પાણી આગળ નીકળે તેવું અહીંના રહીશોનું કહેવું છે. અમારી સમસ્યા તિરુપતિ ગેટ પાછળના ગેટથી રોડ ઉપર ગટર લાઇન અને પાણીની લાઇન બે મિક્સ મર્ચ થઈ ગયું છે. ગોદી અને 5 દિવસથી ગોદી નીકળી ગયા અને એ પાણી એટલું બધું દુર્ગંધ મારા ગટરનું રઘુકુંડનું ને ગટરનું આગળથી બધું પાણી ત્યાં આવે છે. ગટરનું એ મિક્સ થઈ ગયું પાણી બંને, તો અહીંયા રહેવા એવું નથી અને પાણી અહીંયા જવા આવવાનો રસ્તો પણ નથી. નીચે ત્યાં સરસ્વતી શિશુ નિકેતન સ્કૂલ પણ આવેલી છે, માર્કેટ પણ છે. તિરુપતિ રઘુકુર અને પ્લેટિનિયમના દરવાજા વચ્ચે જ છે. પાલિકાના વહીવટદારો જોવાએ 2 દિવસથી આવ્યા નથી. 5 દિવસથી ગોદી નીકળી ગયા છે, તો રોગચાળો ફાટી નીકળવાની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે. હું વિસનગર નગરપાલિકાની હદમાં આવતા તિરુપતિ ટાઉનશીપ સોસાયટીના પાછળ રસ્તાનું જે કામકાજ ચાલુ છે એ રસ્તાના અનુસંધાનમાં નગરપાલિકાએ ગટરનું રોડનું ખોદકામ કરેલ છે, પરંતુ ખોદકામ કરતી સમયે ગટર લાઇન તેમજ પીવાના પાણી લાઇનનું સંપૂર્ણપણે તૂટી ગયેલ છે, જેના કારણે પીવાનું પાણી તેમજ ગટરનું પાણી એક થઈ ગયેલ છે, જેના કારણે આજુબાજુના રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતાઓ રહી છે. તેમજ આ સોસાયટીમાં રહેતા તમામ રહીશોને અત્યારે પીવાના પાણીની જોરદાર તકલીફ પડી રહી છે, કારણ કે નગરપાલિકાએ તમામ રસ્તાનું ખોદકામ કરેલ છે, જેના કારણે ટેન્કર પણ અંદર આવી શકે એવી શક્યતા નથી. આ દર્શાવે છે કે નગરપાલિકા ઘોર અંધકારમાં છે. એ લોકો જ્યારે પણ જરૂર હોય ત્યારે વેરા ઉઘરાવા આવી જાય છે, પણ વેરાનો સદુપયોગ કરતા નથી, પોતાના અંગત હિતો હાંચવામાં જ એ બધા સમજે છે. તો આ ટીવી માધ્યમ દ્વારા અમે તમામ વિસનગરની નગરપાલિકાને જાગૃત તેમજ જનતાને પણ જાગૃત કરવા માંગીએ છીએ કે આપ સૌ જાગૃત થાઓ અને આ ઘોર જે વહીવટ ચાલી રહ્યો છે એના સામે અવાજ ઉઠાવો. અતુલ પટેલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, મહેસાણા.